એક લવ્ય વિદ્યા સંકુલ નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ચેપ્ટર નંબર ફાઈવ શરદીના પ્રતાપે એ પાઠની સમજૂતી મેળવી હતી તેમાં લેખક જ્યોતિન્દ્ર દવેએ ખૂબ સરસ રીતે હાસ્યની વાતો અહીં આપેલી છે જે એકને બોલવામાં તકલીફ છે અને બીજાને સાંભળવામાં તકલીફ છે તો આવી બે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય અને ત્યારે તેમની વચ્ચે જે વાતચીત થાય છે તેમાંથી કેવું હાસ્ય નિષ્પન્ન થાય છે તેની વાત આપણે અહીં જોઈ હતી જેમાં આપણે જોયું હતું કે લેખક છે ગૃહસ્થને મળવા જાય છે અને ત્યારે તેમને થોડી શરદી થઈ ગયેલી છે એટલા માટે તેમનો અવાજ બેસી ગયેલો છે અને જે સદગૃહસ્થને મળવા જાય છે તેમને સાંભળવાની તકલીફ છે એટલે લેખક જઈને પૂછે છે કે કેમ છે મજામાં છે મજામાં છો ને અને ત્યારે જે સદ્ગૃહસ્થ પૂછે છે લેખકને કે તબિયત તો સારી છે ને એમ ત્યારે લેખક કહે છે કે મને શરદી છે તો સદગૃહસ્થ જે સજ્જન છે એ એ થોડું ઊંધું સમજે છે કે છે કે હા મને શરદી છે એવી તમને કેમ ખબર પડી અને મારી તબિયત નથી સારી તો તમને અહીં આવવા સુધીની કોઈ જરૂર નહોતી એમ ખાલી થોડી શરદી છે તો આવી આવી વાત એક બીજી પણ એવી વાત કે છે કે લેખકને પૂછે કે તમે ચા બહાર લેશો ને ત્યારે લેખકના કહે છે કે હા બનતા સુધી હું ચાની ના નથી પાડતો એમ અને સજ્જન એવું સમજે છે કે હું ચા નથી પીતો એવું કહ્યું તો એના કારણે ચા વગરના રહી જાય છે અને છેલ્લે જ્યારે લેખક પૂછે છે કે તમને આ ઘર ફાવે છે કે નહીં ત્યારે એ સજ્જન કહે છે કે હજી તો સુલોચના નાની છે તેમના માટે વર હજી શોધ્યો નથી શી ઉતાવળ છે એમ તો આ રીતે જ્યારે એકને બોલવાની બોલવામાં તકલીફ હોય અને એકને સાંભળવામાં તકલીફ હોય ત્યારે ઘણી બધી હાસ્ય નિષ્પન્ન થાય એવી વાત થતી હોય છે એટલે એવું બધાને સમજાતું હોય છે તો આવી સરસ મજાની આપણે હાસ્ય વાર્તા જોઈ અને હવે આપણે આજે તેમના વિશે તેમના જે આ પાઠમાં જે કેટલાક શબ્દો છે જે એના અર્થ સાથે આપણે સમજીએ અને ત્યારબાદ આપણે તેનો સ્વાધ્યાય જોઈએ તો શબ્દ સમજૂતી જોઈએ કંઠ એટલે ગળું લેખક કહે છે ને કે કંઠ જરા મારા કંઠને અને શરદીને પહેલેથી પક્ષપાત એમ અસલથી પક્ષપાત એમ તો એ કંઠ એટલે ગળું અસલથી એટલે પહેલાંથી અને પક્ષપાત એટલે તરફદારી અશક્ત એટલે નબળા તસદી તસદી લેવી એમ કે આ પેલાં ગૃહસ્થકે છે ને તમે અહીંયા આવવા સુધીની શું કામ તસદી લીધી એટલે કે તકલીફ લીધી એટલે અહીંયા આવવા સુધીની મહેનત તમારે નહોતી કરવી મને તો થોડી શરદી જ હતી તો તસદી એટલે તકલીફ અથવા મહેનત કોકો એટલે નાળિયેરીના જેવા એક ઝાડના બીજની બૂકી જેનું પીણું બનાવાય છે તમે બધાએ કોકો પીધો જશે ખરું ને પણ એ કઈ રીતે શેમાંથી બને છે તે ખ્યાલ છે એ નાળિયેરી હોય ને એના જેવું જ એક મોટું વૃક્ષ હોય અને તેના બી હોય તેના બીજ હોય તેની ભૂકી લેવામાં આવે અને તેનું આ કોકો પીણું બનાવાય છે અલબત્ત એટલે કે જોકે મહેરબાન એટલે હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર અહીં આપણે છેલ્લે કહે છે કે અરે મારા મહેરબાન આમ શું બોલો છો એવો આપણે સંવાદ સાંભળ્યો હતો પાઠમાં તો મહેરબાન એટલે આપણું હિત કે ભલું ઈચ્છનાર હોય તેવા વ્યક્તિ હવે આપણે ભાષા સજ્જતા જોઈએ ભાષા સજ્જતા એમાં અહીં પાંચ વાક્યો આપેલા છે તે તમે ધ્યાનથી વાંચો ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો પછી મોર આપણું રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી છે પછીનું વાક્ય છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે પછી સત્યનો હંમેશા વિજય થાય છે પછી લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે તો આ પાંચ વાક્યોમાં તમે જોયું હશે કે ગાંધીજી હિમાલય મોર પક્ષી સત્ય લીમડો બરાબર દાંતણ પર્વત તો આ બધા જે છે એ કોઈના કોઈ નામ છે બરાબર અથવા કોઈ સ્થળ સૂચવે છે કોઈ એવો પદાર્થ સૂચવે છે અને કોઈ એવું કોઈ વ્યક્તિ સૂચવે છે તો આ જે બધા છે કોઈના કોઈ નામ હોય જેની કોઈની પણ ઓળખ સૂચવે તો એ બધાને શું કહેવાય સંજ્ઞા કહેવાય જે તમે આગળના આ ધોરણમાં પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે સંજ્ઞા કોને કહેવાય કોઈ એવી વસ્તુ જેનું કોઈ નામ હોય ચોક્કસ નામ હોય તો તેને સંજ્ઞા કહેવાય જેની અહીંયા વ્યાખ્યા આપેલી છે તે જોઈએ ઉપરના વાક્યોમાં ગાંધીજી હિમાલય લીમડો દાંતણ મોર પક્ષી સત્ય વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે એટલે આ બધા જે શબ્દો છે એ કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ વ્યક્તિ એટલે કે ગાંધીજી કોઈ સ્થળ એટલે કે આપણે સ્થળ કહીએ તો એ હિમાલય અથવા કોઈ પદાર્થ બરાબર તો લીમડાનું દાંતણ દાંતણ એ કોઈ પદાર્થ લીમડો તો મોર છે તો એક પક્ષીનું નામ છે અથવા પક્ષી છે તો પક્ષીનો આખો સમૂહ છે એને આપણે જે પંખી હોય એને પક્ષી કહીએ છીએ તો એનું નામ છે એમ કોઈ કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પદાર્થનું નામ હોય તો એ આ બધા જ શબ્દો કોઈને કોઈ ઓળખ સૂચવે છે તો આવી જે ઓળખ સૂચવતા આવા શબ્દો હોય તેને સંજ્ઞા કહેવાય છે તેને સંજ્ઞા તરીકે ઓળખાય છે તો મિત્રો સંજ્ઞા એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર ને તો આ રીતે તમારે સંજ્ઞાના વાક્યો શોધવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે તમારે દસ આવા સંજ્ઞા અલગ અલગ સંજ્ઞા દર્શાવતા દસ વાક્યો તમારે શોધી અને સંજ્ઞા દર્શાવવાની છે ત્યાર પછી આપણે સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો તો અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે તો જવાબમાં તમે લખી શકો કે ગળે પડવાની ટેવ શરદીને વધારે હોય છે પછી બીજો પ્રશ્ન છે લેખકને સદ્ગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે એટલે જ્યારે લેખક સદગૃહસ્થના ઘરે જાય છે ત્યારે તેને આવકાર આપતા લેખક કયું વાક્ય સોરી સદ્ગૃહસ્થ કયું વાક્ય બોલે છે એ તમારે વાક્ય લખવાનું છે તો તમે એ રીતે લખી શકો કે લેખકને સદ્ગૃહસ્થ આવકાર આપતા કહે છે કે ઓહો આજે કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને તો આ આપણે અહીં પાઠમાં આપેલું છે જે હું તમને બતાવું છું કે એ તમારે આન્સરમાં લખવાનું રહેશે અહીં આજે બીજો ક્વેશ્ચન છે એનો આન્સર આપેલો છે કે ઓહો આજ કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને બરાબર તમારે આ રીતે આન્સર લખવાનો રહેશે પછીનો પ્રશ્ન છે લેખકે કોકોની વાત વખતે ડોકુ શા માટે હલાવ્યું તો આપણે જાણીએ છીએ પાઠમાં આપણે જોઈ ગયા કે ચા અને કોફી જ્યારે પૂછ્યું તો લેખકે બોલીને જવાબ આપ્યો હતો કે હા હું મને ચાનો વાંધો નથી ને કોફીનો પણ વાંધો નથી તો લેખક સોરી સદગૃહસ્થ ઊંધું સમજ્યા હતા કે તે પીતા નથી બરાબર તો કંઈક બોલવા જાય અને ઊંધું બફાઈ જાય એટલે ઊંધું સમજાઈ જાય એના કરતાં ડોકું હલાવવું સારું એવું વિચાર્યું એટલે આપણે આન્સરમાં શું લખી શકીએ કે ચા અને કોફીનું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે લેખકે મોઢેથી જવાબ આપ્યો હતો કે મને ચાનો કોઈ વાંધો નથી અત્યારે તો ચાનો કોઈ વાંધો નથી અને કોફીનો પણ અત્યારે વાંધો નથી લેખકે જ્યારે આવું કહ્યું ત્યારે સજ્જન એવું સમજ્યા હતા કે એ પીતા નથી અને એટલા માટે ચા અને કોફીની જેમ કોકો ગુમાવવો ન પડે એટલા માટે લેખકે ડોકું હલાવી અને જવાબ આપ્યો પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકને પહેલાં સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી તો અહીં આપણે જવાબમાં લખી શકીએ કે એ સદગૃહસ્થની એ સદ્ગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મનેની જગ્યાએ લેખકને ખબર નહોતી બરાબર તો આ રીતે તમે આન્સર લખી શકો પછીનો પ્રશ્ન છે લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી તો મિત્રો ત્યારે તમે લખી શકો કે લેખક સજ્જનને મળ્યા ત્યારે તેમનો કંઠ બેસી ગયેલો હતો અને અવાજ છેક ઊંડે સુધી ઉતરી ગયેલો હતો અને સદગૃહસ્થને શરદીના લીધે તે ઓછું તો સાંભળતા જ હતા પરંતુ શરદીના લીધે તેના કાન વધારે અશક્ત બની ગયા હતા તો બંનેની સ્થિતિ આવી હતી પછીનો પ્રશ્ન છે સજ્જાને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું તો આ પ્રશ્નના જવાબમાં તમે લખી શકો કે સજ્જન લેખક જ્યારે સજ્જનને મળવા ગયા અને તેમને પૂછ્યું કે આપનું જરા કામ હતું તમારી તબિયત મજામાં છે ને એટલે ત્યારે સદગૃહસ્થે પૂછ્યું કે તમારી તબિયત સારી છે ને અને લેખકે કહ્યું કે હા મને જરા શરદી થઈ છે અને ત્યારે જે સદગૃહસ્થ બોલે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે એમાં મને અહીં સુધી જોવા આવવાની તકલીફ લેવા જેવું કંઈ નથી ત્યારે લેખકને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી તો એના ઉત્તરમાં તમે લખી શકો કે સજ્જને જ્યારે લેખકને પૂછ્યું કે ચા બા લેશો ને ત્યારે લેખકે કહ્યું કે ચાની બનતા સુધી હું ના નથી કહેતો અને શરદીમાં તો એ ઠીક પડશે પરંતુ સજ્જને એવું સમજ્યા કે બનતા સુધી લેખક ચા નથી પીતા અને તેના કારણે લેખકે ચા પીવાની હા પાડી છતાં તેમને ચા ન મળી ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની જોડણી સુધારો બરાબર તો અહીં જે શબ્દો આપેલા છે એ ઉપર લખ્યા છે એ ખોટા છે બરાબર તો તમારે સુધારી અને એ સાચી રીતે કઈ રીતે લખાય તો જોડણી છે એની સાચી લખવાની છે બરાબર ને તો આપણે અહીં લખીએ કે ગૃહસ્થ બરાબર તો ગૃહસ્થની જોડણી કેમ લખાય ગૃહસ્થ બરાબર તો આ રીતે તમે ગૃહસ્થ લખી શકો પછી બીજું છે સ્થિતિ તો સ્થિતિ આ જે આપ્યું છે ખોટું આપેલું છે બરાબર પણ સ્થિતિ કઈ રીતે લખવાનું સ્થિતિ બરાબર બંનેમાં આ બંનેમાં રસોઈ આવશે આ સ્થિરની આ બાજુ આવશે અને તી તો જેમ છે તેમ સ્થિતિ પછી તબિયત તબીયત લખ્યું છે પણ આપણે અ છે એને બદલે ય લખવાનું તબીયત બરાબર પછી સુલોચના તો સુલોચનામાં શું છે એ નાનો આવશે સુલોચના બરાબર પછી પાંચમું છે નિશ્ચય નિશ્ચય આમાં નિશ્ચય છે પરંતુ શું આવશે નિશ્ચય તો આ રીતે મિત્રો તમે લખી શકો હા નિશ્ચય થોડુંક વ્યવસ્થિત આપણે લખીએ આ રીતે બરાબર તો નિશ્ચય તમે આ રીતે લખી શકો પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો તો અહીં તમે જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો લખવાના છે ખબર તો સમાચાર પછી આનંદ તો ખુશી પછી પક્ષપાત પક્ષપાત એટલે તરફદારી તરફેણ કરીએ ને આપણે કોઈની કોઈની બાજુ બોલીએ એટલે આપણે એમ કહીએ કે એની તરફદારી કરી એની તરફેણ કરી પછી આખરે તો અંતે પછી તસદી તો તકલીફ પછી ઉતાવળ તો ત્વરા ઝડપ બરાબર ને ત્વરા ઉતાવળ તો ત્વરા ઝડપ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને તો અહીં મિત્રો તમારે શક્તિ તો અશક્તિ બરાબર પાછળ અશક્તિ પછી સત્ય તો અસત્ય અ અને કુ મૂકીને જ તમારે વિરોધી શબ્દ બનાવવાનો છે ટેવ તો કુટેવ સંપ તો કુસંપ અસંપનો સારો સૂટ થાય બરાબર ને કુસંપ પછી વિચાર તો કુવિચાર અવિચાર નહીં પણ કુવિચાર પાત્ર તો કુપાત્ર શક્ય તો અશક્ય સંગ તો કુસંગ આ રીતે મિત્રો તમારે કુ અને અનો ઉપયોગ કરી અને વિરોધી શબ્દ લખવાનો છે પછીનો પ્રશ્ન છે કે જેમાં પ્રશ્ન પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે બે વાક્યો લખો તો અહીં તમારે પહેલાંમાં તમે લખી શકો કે કેમ તમારી તબિયત તો સારી છે ને બરાબર કેમ તમારી તબિયત તો સારી છે ને બરાબર આ વાક્ય તમે પૂરું કરજો પછી બીજું છે કે ચા બા લેશો ને તો બીજું વાક્ય તમે લખી શકો ચા બા લેશો ને તો જે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નવાળા વાક્ય છે સોરી જે પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેની પાછળ ક્વેશ્ચન માર્ક કરવાના બરાબર અને ઉદ્ગાર ચિહ્ન એનું ચિહ્ન તમે આ રીતે તમે લખી શકો કે તમે આવ્યા તેમાં મને શી સજા થઈ તમે આવ્યા તેમાં મને શી સજા થઈ પછી આ રીતે તમારે ઉદ્ગાર ચિહ્ન લખવાનું કરવાનું છે પછી એમ છે અરે મારા મહેરબાન અરે પછી ઉદ્ગાર ચિહ્ન અને મારા મહેરબાન બરાબર આ બધું જ આ બધા વાક્યો તમારે પાઠમાં આપેલા જ છે તો એ તમે સરસ રીતે લખી શકો છો તો આ બે વાક્ય છે પ્રશ્નાર્થવાળા અને આ બે વાક્ય છે ઉદ્ગારવાળા તમારે લખવાના છે પછીનો પ્રશ્ન છે કે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો અહીં તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી તો દવામાં શરદી હતી કે હવામાં શરદી હતી તો અહીં આવશે હવા બરાબર અહીં લખવાનું હવા પછી તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું એમાં કયું પિતા આવશે આ પિતા આવશે કે આ આવશે તો એમાં આવશે આ દીર્ઘ પિતા બરાબર પહેલાં પિતા એટલે પિતાજી થઈ જાય પછી આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં ઘર કે ધર જો ઘ અને ધ યોગ્ય વળાંક સાથે ન લખેલું હોય તો સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે અહીં આવશે ઘર ઘર બરાબર કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને સારી કે સારી તો અહીં આવશે સારી પછીનો પ્રશ્ન છે કૌસ્માના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો બરાબર તો અહીં એ વાતની અહીં આવશે નહીં જે અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ હોય આ વાક્યને મળતો શબ્દ એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે એ વાતની મને ખબર નહોતી મારા કંઠ માટે શરદીને બરાબર પક્ષપાત છે આપનું જરા કામ હતું પછી કોફીનો પણ અત્યારે વાંધો નથી પછી તેના માટે મેં શું નથી કર્યું પછી તેમના ગયા પછી તેમના ઘર પછી ગયા છે બરાબર પછી ગયા છે નહીં પણ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે ઘર પડી ગયા છે તેમના ઘર પડી ગયા છે એ વાક્ય સાચું છે બરાબર તો આ રીતે તમારે આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે પછી છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો હવે અહીં આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવતા તમને સૌને આવડે છે કે પહેલાં સ્વર લેવાના અને પછી વ્યંજન લેવાના એ પ્રમાણે શબ્દકોશમાં શબ્દકોષમાં જે જે ક્રમ આવે એ પ્રમાણે તમારે અહીં લખવાના છે બરાબર તો તમે અ આ ઈ ઈ એ બોલો તો પહેલાં શું આવશે ઈ આવશે તો અહીં તમારે પહેલો શબ્દ લખવાનો ઇન્દ્રિય પછી બીજો શબ્દ આવશે ઉધરસ પછી હવે કંઈ સ્વરનો શબ્દ બાકી નથી રહેતો ને તો પછીનો શબ્દ શું આવશે તમે બોલો તો કકો ત્રીજો શબ્દ શું આવશે આ આ બે તો થઈ ગયા બરાબર આ પહેલો અને આ બીજો પછી ક ખ ગ બરાબર પછી આવશે ટેવ પછી ટ પછી આવશે ભૂલ બરાબર ને પછી ભ પછી છેલ્લો શબ્દ હવે જોઈએ શરદી તો આ રીતે તમારે અહીં લખવાના છે તો મિત્રો અહીં આપણી આ એક્સરસાઇઝ આ આ પાઠનો સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ તમારે આખો સ્વાધ્યાય આજ સુધી જેટલા ચેપ્ટર ચાલ્યા એ બધા જ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ થેન્ક યુ